भारत सरकार ने दिल्ली की युवा मंथन संस्था द्वारा भारत दरेक राज्यों युवा सुधी मॉडल G20 लई जवामां रही है त्यारे राजकोट में आवेल कर्मयोग एकेडमी में G20 मॉडल आयोजन करवामां आव्युं हतुं। आ कार्यक्रम में 100 वधु बाळको एक साथ अलग अलग देशों प्रतिनिधित्व कर्युं हतुं। आ आयोजन ने सफल बनावा माटे एडवोकेट अंश भारद्वाज, रिचा भगदेव अने कर्मयोग एकेडमी डिरेक्टर बौद्धिक पारेख द्वारा जहमत उठावामां आवी हती। એડવોકેટ અંશ ભારદ્વાજ છું। કેન્દ્ર સરકારના નેજા હેઠળ જ્યારે ભારતને G20ની પ્રેસિડેન્સી મળી છે ત્યારે કેન્દ્ર સરકારે એક યુવા મંથન પ્રકલ્પથી એક મોડલ G20 દરેક શહેરમાં G20 શું છે બધાને ખબર પડે ને ખાસ કરીને ભારતનું આવનારું ભવિષ્ય એટલે કે બાળકો એમાં અવેરનેસ ઊભી થાય G20ને લાગતી વળગતી એના માટે એક પ્રકલ્પ યુવા મંથન રજૂ કર્યો છે અને એના માધ્યમથી મોડલ G20 દરેક શહેરમાં કરવામાં આવે છે તો એનું દાયિત્વ યુવા મંથન દ્વારા મને અને રિચાબેન ભગદેવ છે એમને સોંપવામાં આવ્યું છે અને લગભગ 40-45 સ્કૂલ અને કોલેજોમાં આ આયોજન કરવામાં આવશે। તે પૈકીનું એક આયોજન આજે કર્મયોગા એકેડેમી અહીંયા કરવામાં આવ્યું છે અને બૌદ્ધિકભાઈ પારેખ અને રિચાબેન ભગદેવ આનું આખું આયોજન કરે છે અત્યારે સાથે આખા રાજકોટમાં મેં કીધું એમ 40-45 આવા આયોજનો કરવામાં આવ્યા છે। આ ગુજરાતનું સૌ પ્રથમ મોડલ G20 છે આજે જે કરવામાં આવ્યું છે। આખા ગુજરાતમાં સૌ પ્રથમનું મોડલ G20 આજે કરવામાં આવ્યું છે। ટોટલ 4 ટ્રેક છે મોડલ G20 એટલે સાચું જે હકીકતમાં G20 થતું એમાં ટ્રેક્સ અલગ અલગ હોય, ફાઇનાન્સ ટ્રેક હોય, લીડરશિપ ટ્રેક હોય, શેરપા ટ્રેક હોય, એવા 4 ટ્રેક આજે અહીંયા રજૂ કરવામાં આવ્યા છે। લીડરશિપ ટ્રેક, ફાઇનાન્સ ટ્રેક, ફોરેન ટ્રેક અને શેરપા ટ્રેક એવા 4 ટ્રેક અલગ અલગ સ્કૂલના બાળકો આજે કર્મયોગા એકેડેમીમાં ટોટલ 100 વિદ્યાર્થીઓ કરવાના છે એ પ્રકારનું આજે આયોજન છે। યુવા મંથન દ્વારા સૂચિત મોડેલ G20નો પ્રારંભ રાજકોટ શહેરમાં આપણે કરી રહ્યા છીએ। એવામાં કર્મયોગા એકેડમીમાં સૌ પ્રથમ એવું ઇન્સ્ટિટ્યૂટ જેમાં ચારેય ટ્રેક, જેમ અંશભાઈ કહ્યું એમ શેરપા ટ્રેક, લીડર્સ ટ્રેક, ફોરેન ટ્રેક અને ફાઇનાન્સ ટ્રેક, એકસાથે બાળકો અલગ અલગ ફ્લોર ઉપર સરસ મજાનું આયોજનથી ખૂબ જ મહેનતથી અને ઘણા બધા દિવસથી રિસર્ચ કરીને કરી રહ્યા છે। આવામાં મને આપણા વડાપ્રધાનનું જે સપનું છે કે યુથ સુધી આ G20 શું છે એના વિશે અવેરનેસ સ્પ્રેડ થાય તો એ ખૂબ સરસ રીતે અત્યારે થઈ રહ્યું છે। અમારા 100 બાળકો એટલા સરસ હીરા જેવા અને એટલું પ્રિપેર કર્યું છે કે અમને ખૂબ ગર્વ થાય છે કે કર્મયોગા એકેડમી માત્ર ટ્યુશન ક્લાસીસ હોવા છતાં વિવિધ સ્કૂલના બાળકોને એકત્ર કરી અને આજે એક એવડું મોટું આયોજન કર્યું છે જેમાં અંશભાઈ, દર્શિતાબેન શાહ અને આપણા બધા આપણા માનનીય સાંસદ બધાઓની હાજરી વચ્ચે બાળકોને ખૂબ જ મોટિવેશન મળ્યું। આ ટાઈપના ઇવેન્ટ્સ કરવાથી ફાયદો શું થાય તો જનરલી બાળકો એની બુક સિવાય કશું ભણતા જ નથી, પણ જ્યારે આવા આયોજનો થાય એમને અલગ અલગ દેશનું એલોકેશન, એ ડેલિગેટ બન્યા છે G20 એટલે 20 દેશોનું ડેલિગેશન કોઈ કોઈ બાળકે લીધું છે। એ બાળક એ કન્ટ્રી વિશે રિસર્ચ કરે છે, આપણી થીમ કે 21મી સેન્ચુરીમાં બાળક પાસે કઈ સ્કિલ હશે જેથી દેશ આગળ આવશે, દેશ હરેક દેશ શું પ્રોબ્લેમ ફેસ કરી રહી છે આના વિશે ઘણું બધું રિસર્ચ કર્યું। ગર્વની વાત તો એ છે કે 13 વર્ષના બાળકથી લઈને 18 વર્ષના બાળકો સુધી દરેક ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને આ વસ્તુને લઈને યુવા મંથને સર્ટિફિકેટ્સ પ્રોવાઈડ કર્યા છે। આના સિવાય કર્મયોગા દ્વારા પણ બાળકોને ઉત્સાહ વધારવા માટે અવોર્ડ્સ અને રિવોર્ડ્સ આપી અને એમને વધારે એન્કરેજ કરીએ છીએ કે આ ટાઈપની એક્ટિવિટીઝ કરે। હું એવું ઈચ્છું છું કે દરેક બાળક 360 ડિગ્રી ડેવલપ થાય, ભણતરને એવી રીતે લે કે એનાથી લાઈફમાં બહુ આગળ વધે અને એની શરૂઆત અમે કરીએ એ વસ્તુનો અમને ગર્વ છે। મારું નામ હિયા ભગદેવ છે, હું 8th સ્ટાન્ડર્ડમાં આવી છું। G20માં 4 ટ્રેક છે। પહેલું ટ્રેક છે લીડર્સ ટ્રેક, જેમાં બધા લીડર્સ ભેગા થાય। સેકન્ડ છે ફોરેન ટ્રેક, જેમાં બધા ફોરેન મિનિસ્ટર્સ ભેગા થાય। થર્ડ ટ્રેક છે ફાઇનાન્સ ટ્રેક, ફાઇનાન્સ ટ્રેકમાં 3 આખા બધા ફાઇનાન્સ મિનિસ્ટર્સ આવે। અને લાસ્ટ છે શેરપા ટ્રેક, શેરપા ટ્રેકમાં બધા કન્ટ્રીના ગ્રેટ શેરપાસ આવીને બધા વાતો કરે। મારું નામ દેવ ચિકાની છે અને હું અત્યારે 12th ગ્રેડમાં પરસ્યુ કરું છું મારું। મોડેલ G20 એક એવો માધ્યમ છે જેના તરફથી આપણે દુનિયામાં થયેલા ગમે તે સોશિયો ઇકોનોમિક પ્રોબ્લેમ હોય
તે 19 કન્ટ્રીઝ અને એક યુરોપિયન યુનિયનના ડેલિગેટ્સ આવીને પોતાના પ્રોબ્લેમ્સ ઉપર આઈડિયાઝ શેર કરે અને કોમન ગ્રાઉન્ડ ઉપર આવીને સોલ્યુશન શેર કરે, જેનાથી આપણી ભારતની જે યુવા પેઢી છે એને બેઝિક નોલેજથી લઈને અપલિફ્ટ સુધી, જ્યાં સુધી કેવી રીતે પોલિસીઝ બનાવવાની અને કેવી રીતે એક ગવર્મેન્ટ કામ કરે તેનું નોલેજ મળે. અને હું આ વસ્તુ છેલ્લા 5 વર્ષથી પરસ્યુ કરું છું અને આ મારું 6th યર છે જેમાં હું MUNs અને G20 કરું છું. મારું નામ પ્રિયાંશુ ગોસ્વામી છે, હું ધોરણ 12માં છું અને હું આ G20 3 વર્ષથી કરી રહ્યો છું. આપણે જેમ G20 સમિટથી આપણે ઘણા બધા નવા સ્ટુડન્ટ્સને આપણી તરફ આકર્ષિત કરીને એમને નવું જ્ઞાન આપી રહ્યા છીએ, G20માં જુદી જુદી કન્ટ્રીઝમાં શું ચાલી રહ્યું છે એના વિશે આપણને જાણવા બહુ સારી રીતે મળે છે. અમે ત્રણેયનું કામ એ છે કે અમે જે સ્ટુડન્ટ્સ છે, જે નવા સ્ટુડન્ટ, એ લોકોને શીખવાડી છીએ. અને એક વાત કે અમે 3 નથી, અમે 100 લોકો છીએ અને મને ગર્વ છે કે હું આ G20માં આવ્યો.